છે. કે કાયદો અને વ્યવસ્થા જળવાય એમાં આપ બધા પણ શું છે કે પોલીસનો સહકાર કરો. થેન્ક યુ. જે કંઈ સંવેદનશીલ વિસ્તાર છે એમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, વધારાના પોલીસ ઇન્સ્પેક્ટર, QRT, SRP અને RAF આ તમામ બંદોબસ્ત આપણો ફાળવવામાં આવેલો છે. હા, 2 જોઈન્ટ CP, 6 DCP, 12 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, 42 પોલીસ ઇન્સ્પેક્ટર, 155 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 2200 પોલીસ, SRPની 5 કંપની, રેપિડ એક્શન ફોર્સની 1 કંપની, ક્વિક રિએક્શન ટીમ એની 4 ટીમ, રાયોટ ગિયર સાથે જે વજ્ર વાહન છે એની સાથે 1 PI, 3 PSI અને 50 પોલીસના માણસો, અને હોમગાર્ડ પણ આપણને પૂરતી સંખ્યામાં ફાળવાઈ છે. ધીરે ધીરે દરેક પોલીસ સ્ટેશનોમાં હોમગાર્ડના જવાનો પહોંચી રહ્યા છે. આટલો બંદોબસ્ત સુરત શહેરમાં આપણે ફાળવ્યો છે. નહીં, અમે પગલાં લઈ રહ્યા છીએ. જે કોઈ ભડકાઉ મેસેજો કોઈના દ્વારા કરવામાં આવશે તો એને એડમન અને એના ઉપર શું છે કે આપણે ગુનાઓ દાખલ કરી અને કાર્યવાહી કરીશું. સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને સુરતમાં પણ તમામ સંવેદનશીલ વિસ્તારો